ભરૂચના જ્યોતિનગરથી ચાડેશ્વર રોડ પર ડામર પીગળ્યો છે. ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. લોકો રસ્તો ક્રોસ કરતા પુઠ્ઠાનો સહારો લઈ રહ્યા છે. ક્રોસ કરવા માટે જ્યોતિનગર ચાડેશ્વર સુધીનો રોડ ડામરના લીધે વાહન સ્લીપી અને તે હાલતમાં બન્યો છે કે સ્થાનિકોએ પણ હવે તંત્ર સામે આરોપ લગાવ્યો છે, કારણ કે લોકો ચાલવા માટે પુઠ્ઠાનો સહારો લઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી કાકડીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વખતે સાબરકાંઠામાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે અને જેથી બધો પાકનો સોથ વળી ગયો. વેલાવાડી શાકભાજીમાં તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિતની ખેતીમાં નુકસાન પહોંચ્યું છે. હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર 2-3 રૂપિયા કિલોના ભાવ મળે છે. છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે, તો ગરમીમાં ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે. મેં 2 વીઘા દૂધીનું વાવેતર કરેલું છે, દૂધી અને કાકડીનું. અને અત્યારે ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે, સતત પાણી ચાલુ રાખ્યું છે. માર્કેટમાં પણ હવે અત્યારે ભાવ મળતા નથી, એટલે મારે ખર્ચા બધા તૂટે છે. મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે. અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે, પણ તે ખરી જાય છે, બહુ મોટું થતું નથી. અને જે કોક દૂધી થાય છે એ હું માર્કેટમાં વેચવા જાઉં છું, તો મને 2-3 રૂપિયા જ ભાવ મળે છે કિલોના. ને કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ, જે ફળ બગડી ગયું, અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી. સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે. ટામેટા હોય, ફુલાવર કોબીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય, પરંતુ હા, જે અસહ્ય ગરમી પડી છે, અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે, ફૂલ પડી જાય છે. ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે કાકડી છે, કાકડીનો જે પૂરતો બેસાડ બેસવો જોઈએ એ રીતે બેસતી નથી, કાકડી પણ બગડી જતી હોય છે. તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે. અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે, હજુ તો ગરમી ના પડી હોત તો વધુ ઉત્પાદન મળી શકે, પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે, વેલા પણ બગડી ગયા છે. તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી, તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં ગલકા, દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ રીતે આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી. દૂધીના પાક છે, દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે, તો જે ફળ બેસવું જોઈએ ફળની સાઈઝ આટલી જ હોય છે, નાની સાઈઝના કારણે તેનો વિકાસ થતો નથી. એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, અને ખેડૂતોને જે ખર્ચ કર્યો છે એ પણ મોઘો પડી રહ્યો છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. નમસ્કાર. ભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા શહેરોમાં દુકાનો બંધ જોવા મળી. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદે મચાવી તબાહી. રેમલ વાવાઝોડાના કારણે ચોમાસાએ કેરળમાં વહેલા દસ્તક દીધી હોવાનું અનુમાન. રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. કોચી, કોટાયમ, અર્નાકુલમ સહિતના વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર જળભરાવને લઈને સ્થાનિકો બોટમાં સવાર થઈને બહાર નીકળ્યા. નીચાણવાળા વિસ્તારના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળતા નુકસાન ભોગવવું પડ્યું. કોચીમાં મુશળધાર વરસાદથી રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો. સતત વરસાદી માહોલથી જનજીવન અસરગ્રસ્ત થયું. રસ્તા પર જળભરાવના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. લોકો રેઇનકોટ અને છત્રીના સહારે જોવા મળ્યા. મણિપુરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોનું કરાયું રેસ્ક્યુ. રસ્તા પર બોટ વહેતી જોવા મળી. એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા. મણિપુરના ઇમ્ફાલના રસ્તાઓ નદી બન્યા. ઇમ્ફાલ ખ્વારાઇમ બંધ માર્કેટ પાણીમાં ગરકા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. રસ્તા પર પણ પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. 8 રાજ્યની 57 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનું 1 જૂને યોજાશે મતદાન. ઉત્તરપ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંડીગઢની 1 બેઠકનો સમાવેશ.
પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારી પહોંચ્યા. ભગવતી અમ્મન દેવીના દર્શન કર્યા. એક જૂન સુધી વિવેકાનંદ શિલા પર ધ્યાન કરશે. આ સ્થળ પર સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન. પ્રધાનમંત્રી મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 2000થી વધુ પોલીસકર્મી સહિત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ખડેપગે. જ્યાં પીએમ મોદી ધ્યાન પર બેઠા ત્યાં ધ્યાન પર બેસી સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. રાજકોટ આકાંડ બાદ સાંસદ રામ મોકરિયાએ કર્યો તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો. કહ્યું રાજકોટ મનપામાં પૈસા વગર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. મૂકો લાપસીના એંધાણ, દેશમાં આવી પહોંચી મેઘ સવારી. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસ્યું. દેશમાં ચોમાસાની દસ્તક. 2024માં ચોમાસાની અનોખી એન્ટ્રી. એક સાથે દક્ષિણ અને પૂર્વોત્તરમાં બેઠું ચોમાસું. ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? કાળઝાળ ગરમીથી લોકો તોબા પુકારી ગયા છે, ત્યારે રાહતના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે દેશમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરળમાં ચોમાસાએ મંડાણ કર્યું છે. જોકે આ વખતે નવાઈની વાત એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે. 2-3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે. 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે. 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે. 30 જૂને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજરાતમાં ચોમાસું બેસવાને માત્ર 15 દિવસ બાકી. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે. સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે. દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે, ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે. આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે. કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. 30 મે को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को